वंदे मातरम विद्यार्थी मित्रों, तो हवे आपणे पाठ 3 ज्यांथी बाकी अधूरू छे त्यांथी आपणे पुस्तकमां जोईशुं। पेज नंबर 8, पेला 20 फूट ऊंचा स्तंभ ऊपर શિલ્પીએ જવાબ આપ્યો, પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો। એનાથી કહેવાઈ ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલી બધી ઊંચી કરવાની હોય તો આવી મહેનત શું કામ કરો છો? ત્યાં વળી કોણ જોવાનું કે એના નાક પાસે નાનો ઘસરકો છે? શિલ્પીએ પોતાનું કામ અટકાવી એ માણસ સામે જોયું, પછી હસીને બોલ્યો, ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ છીએ ને। એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું। નિશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો। હવે વિદ્યાર્થી મિત્રો, નિશબ્દ બની જવું આ એક રૂઢિપ્રયોગ છે। નિશબ્દ થઈ જવું, ચૂપ થઈ જવું અથવા તો શાંત થઈ જવું। વાક્યમાં પ્રયોગ થશે, ભયંકર અકસ્માત થયેલો જોઈ હું નિશબ્દ બની ગયો। ત્યાર પછી એના જે પ્રશ્ન છે, આપણે જોઈએ છીએ કે અહીંયા જે અંગ્રેજી શબ્દો પણ આવતા આપણને જોવા મળે છે કે આપણે રોજના એ શબ્દો બોલીએ છીએ છતાં પણ આપણને ખબર પડતા નથી, તો કયા કયા આ જે ટૉપિકમાં આવતા આપણને શબ્દો છે જોઈએ છે। ફૂટ છે એ એક ઇંગ્લિશ શબ્દ છે, ત્યાર પછી સ્ટોર એ પણ એક ઇંગ્લિશ શબ્દ છે। ત્યાર પછી હવે આપણો આટલો જે ટૉપિક સમજાવ્યો છે એમાં જે વિરુદ્ધાર્થ શબ્દ છે એ આવી જાય છે, જોઈએ છે। જાણ એટલે અજાણ, જવાબ એટલે સવાલ, નીરસ એટલે રસ, નુકસાન એટલે ફાયદો અને ધ્યાન એટલે બે ધ્યાન। ત્યાર પછી આપણે જોઈએ છીએ કે સમાનાર્થી શબ્દો પણ એમાં આવી જાય છે, મંદિર એટલે દેવાલય અથવા તો દેવસ્થાન, નિર્માણ એટલે સર્જન, પ્રતિમા એટલે મૂર્તિ, મંજૂરી એટલે પરવાનગી, નવાઈ એટલે અચરજ, આજીજી એટલે વિનંતી, આદમી એટલે માણસ, મહેનત એટલે પરિશ્રમ। આ જેવા શબ્દો છે એ વ્યાકરણ પણ એમની સાથે આપણે જોતા જઈએ છીએ। તો હવે પછી વિદ્યાર્થી મિત્રો, આપણે એક બે સવાલ પણ જોઈ લઈએ છીએ એમાંથી જે આવે છે, કે મૂર્તિને ચારે તરફથી તપાસી જોતા માણસને શું લાગ્યું? મૂર્તિને ચારે તરફથી તપાસી જોતા માણસને કોઈ જગ્યાએ કંઈ પણ નુકસાન થયેલું દેખાયું નહીં। ત્યાર પછી સવાલ પૂછાય કે આ મૂર્તિમાં મને તો કોઈ જગ્યાએ નુકસાન દેખાતું નથી, કોણ બોલે છે? તો એનો જવાબ થશે કે મંદિરનું નિર્માણ કાર્ય જોવા આવેલો માણસ આ વાક્ય બોલે છે। ત્યાર પછી પ્રશ્નો એ બીજો પૂછાશે કે શિલ્પી શું વિચારીને બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો? તો એનો જવાબ આવશે કે પહેલી મૂર્તિ બનાવતી વખતે મૂર્તિના નાક પાસે સહેજ ઘસરકો પડ્યો હતો। આ નુકસાન સામાન્ય હતું, પણ એ નુકસાન પોતાનો ભગવાન અને પોતે જાણે છે એમ વિચારી શિલ્પી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો। તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જાણીએ છીએ કે માણસની ઈમાનદારી કેટલી છે, બીજા જાણે કે નથી એની સાથે એનો કોઈ મતલબ નથી, પણ હું તો જાણું છું અને ભગવાન તો અંતર્યામી છે, એ તો બધું જાણે છે એમ એ વિચારે છે, અને એની સામેવાળા વ્યક્તિ છે એને આવી રીતે જવાબ આપતો જોવા મળે છે। હવે શબ્દ સમૂહ પણ આવી જાય છે કે પોતાનું મૂલ્યાંકન કે મૂલવણી કરવી, એને શું કહેવામાં આવે છે? તો શું આવશે? સ્વમૂલ્યાંકન। તો હવે પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં જે બે ટોપિક હતા, મૂર્તિનો ટોપિક પૂરો થાય છે અને બીજો ટોપિક શરૂ થાય છે સ્વમૂલ્યાંકન, પોતાની મૂલવણી કરવી, તો એને શું કહેવામાં આવે છે? સ્વમૂલ્યાંકન। તો હવે આ એક બીજો ટોપિક થાય છે, જોઈએ છે ધ્યાનથી। પરદેશની વાત છે,
ક્યાંની વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવી છે? પરદેશ. પરદેશ એટલે એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સ્વદેશ. ત્યાં એક સ્ટોરમાં, સ્ટોર એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે? દુકાન. સ્ટોર શબ્દ સામાન વેચવાની દુકાન, એના માટે સ્ટોર શબ્દ વાપરવામાં આવ્યો છે. દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરી તેને પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી. હવે વિદ્યાર્થી મિત્રો, પબ્લિક ફોન આ એક ઇંગ્લિશ શબ્દ છે, અંગ્રેજી શબ્દોમાં આવતા હોય છે. જાહેર, સાર્વજનિક જાહેર સ્થળમાં છે ફોન કરવામાં આવતા, તેને શું કહેવામાં આવે છે? પબ્લિક ફોન. દુકાનદારે હા પાડી. યુવકના હાથ મેલા અને ખરાબ હતા એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો. અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સામાચેડે કાંઈ સ્ત્રી વાત કરી રહી હતી. હવે જે યુવક વાત કરે છે તો એની સામે કોણ બોલે છે? સ્ત્રીનો અવાજ સંભળાય છે. કોણે? દુકાનદારને. યુવકે કહ્યું, મેડમ તમે મને તમારે ત્યાં લોંગ કાપવાનું કામ આપી શકો ખરા? કોણ બોલે છે? એ યુવક જે સામે સેડે જે સ્ત્રી છે. અહીંયા આપણે જોઈએ છીએ કે લોંગ કોને કહેવામાં આવે છે, કે બાગ બગીચા કે ઘર આગળ ઉગાડવામાં આવતું ઘાસ, તો એને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? લોન. તો યુવક કહે છે કે લોંગ કાપવાનું કામ આપી શકો ખરા? સામે છેડે સ્ત્રીનો અવાજ આવ્યો, નહીં ભાઈ, લોંગ કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે. યુવક બોલ્યો, મેડમ અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હોય એના કરતાં અડધા પગારથી હું લોંગ કાપી આપીશ. એમ એ યુવક છે એ સ્ત્રીની સાથે આવી ચર્ચા કરતા આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એટલું જોયું છે અને ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ પેડમાં મળીશું. એ પહેલાં આપણે આજે જે ચલાવેલ ઓકીમાંથી હોમવર્કમાં આપવામાં આવશે અભ્યાસનો પ્રશ્ન 1, 2 અને 3 નોટબુકમાં લખવાનું છે. તો હવે પછી આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીશું. વંદે માતરમ.